વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા અને ત્યારબાદ અલગ અલગ તબક્કામાં અલગ અલગ છૂટછાટ આપવામાં આવી, પરંતુ ગુજરાત સિરામિક ઉદ્યોગ કોરોના સમયગાળા દરમિયાન પડી ભાગ્યો. જિલ્લામાં આવેલા સિરામિક યુનિટના માત્ર 2 કે 3 યુનિટ કાર્યરત છે, બાકી તમામ યુનિટ મરણપથારી જોવા મળી રહ્યા છે. ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ વધવાને લઈ કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે અલગ અલગ રાજ્ય સરકારોએ અલગ અલગ નિયંત્રણો મૂક્યા છે, જેને લઈ દેશના અનેક શહેરોમાં ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં મોરબી પછી બીજા ક્રમે સિરામિક ઉદ્યોગ સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. જિલ્લામાં આવેલ સિરામિક ઉદ્યોગ થોડા સમય અગાઉ ધમધમી રહ્યો હતો, પરંતુ સિરામિક ઉદ્યોગને લાગી ગયું છે કોરોનાનું ગ્રહણ. સિરામિક ઉદ્યોગમાં વપરાતું રો મટીરિયલ બીજા રાજ્યમાંથી આવતું હોય છે, પરંતુ લોકડાઉન હોવાને લઈ હાલમાં રો મટીરિયલ મળી શકતું નથી. તો બીજી તરફ બજારો બંધ હોવાને લઈ સિરામિકમાં તૈયાર થયેલ ટાઇલ્સનું પણ વેચાણ અટકી ગયું છે, જેના કારણે હાલ સિરામિક ઉદ્યોગ પડી ભાંગ્યો છે. એક તરફ કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકારો દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, તો બીજી તરફ નિયંત્રણો લદાયેલ હોવાને લઈ ઉદ્યોગો બંધ પડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં સિરામિક ઉદ્યોગના નાના મોટા 14 યુનિટો કાર્યરત હતા, પરંતુ કોરોના કાળમાં જિલ્લામાં માત્ર 3 યુનિટો કાર્યરત છે. એ 3 યુનિટો પણ 50% ઉત્પાદન કરી રહ્યા છે, ત્યારે સિરામિક ઉદ્યોગના માલિકો તો નુકસાન વેઠી રહ્યા છે, સાથોસાથ સરકારને પણ ટેક્સમાં નુકસાન જઈ રહ્યું છે. એટલું જ નહીં પણ કોરોના કાળમાં યુનિટો બંધ હોવાને લઈ લેબર પણ યુનિટો છોડી એમના વતન ભણી ઉઠ્યા છે, એટલે કે સિરામિક ઉદ્યોગને કોરોના ગ્રહણ લાગતા સિરામિક ઉદ્યોગ ઠપ થઈ ચૂક્યો છે. જિલ્લામાં સિરામિક સાથે જોડાયેલા હજારો શ્રમિકો વતન ભણી ગયા છે, તો ઉદ્યોગ બંધ થવાથી કરોડોનું નુકસાન હાલ તો થઈ રહ્યું છે. હવે જો આંતરરાજ્ય બોર્ડર ખુલે તો ફરીથી આ ઉદ્યોગ ઊભા થાય તેમાં નવાય નહીં. રાજેશ ચાવડા, ZSTV ઈડર. હજી કમલેશ ભાઈ, અત્યારે હાલ સિરામિક ઉદ્યોગ પડી ભાગ્યો છે, 70-80% જેટલી સિરામિક બંધ છે, કારણ શું અને ક્યારથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે? કોરોનાનો જે ફર્સ્ટ વેવ લાસ્ટ યર જે આવ્યો હતો, એ સેકન્ડ રાઉન્ડ લાસ્ટ મંથની અંદર ગુજરાતમાં બહુ મોટા પાયે દરેક જગ્યાએ ગામડામાં સિટીમાં પ્રસર, જેના લીધે ઓલ ઓવર ઇન્ડિયામાં ધીમે ધીમે પબ્લિકે લોકડાઉન આપવી પડ્યું, અને ઓલ ઓવર ઇન્ડિયામાં લોકડાઉન હોવાના કારણે મટીરિયલનો સપ્લાય બી બંધ થઈ ગયો, અને ઇનપુટ જે રો મટીરિયલ આવવું જોઈએ એ બી ના આવ્યું, અને જે બી લેબર આપણી કંપનીમાં હતા એ બધા ધીમે ધીમે ઘરે વહી ગયા છે. એટલે આવશે, એટલે નેક્સ્ટ મંથ અરે નેક્સ્ટ વીકની અંદર હવે જે રીતે લેબર આવશે અને જે રીતે લોકડાઉન ખુલશે, એટલે ધીરે ધીરે પાછો ધમધમતો ઉદ્યોગ થઈ જશે. સાબરકાંઠા જિલ્લામાં કેટલા સિરામિક ઉદ્યોગ છે અને અત્યારે હાલ કેટલા બંધ છે? લગભગ 14 યુનિટ હતા અને અત્યારે કરંટ 2-3 યુનિટ ચાલુ છે, એ બી 50-60% પ્રોડક્શનની કેપેસિટી ચલાવે છે. અને કેટલા પર્સન્ટેજ બંધ છે? પર્સન્ટેજ તો મોટાભાગના બંધ છે અત્યારે. કમલેશભાઈ પટેલ, સેન્ચુરી ટાઇલ્સ.